હવે બાળકો મેં તમને કીધું તું એ પ્રમાણે ભાગ એક માં આપણે બોર્ડ દ્વારા સમજાવ્યા અને હવે ભાગ બે માં હું તમને ચોકડી દ્વારા સમજાવું છું તેના મુદ્દા છે આ પ્રમાણે પહેલું છે આપણું ખેંચતાણ ખેંચતાણ એટલે ઝઘડમ ઝઘડી કરવી કોઈ પણ એક વસ્તુ માટે બધા ઝઘડતા હોય તે એટલે ખેંચતાણ પછી છે તફાવત કે તો છોકરા અને છોકરી બરાબર એમના વચ્ચે કે મોટા કે નાના વચ્ચે તફાવત કેમ હોય છે તેની સમજણ આપીશ ત્યારબાદ મીના કાકી મીના કાકી શું કરે છે કેવી રીતે એ નાના વેપારીને પૈસાની ચૂકવણી કરી આપે છે તેને ગેરફાયદો થતો નથી એની સમજણ આપીશ અને છેલ્લે હું શું કરું એની પ્રશ્નો કરીની ચર્ચા કરીશ જે આપણે આપણા પાઠ્યપુસ્તકમાંથી સમજીશું બરાબર ને બેટા તો ત્યારે તમે ધ્યાનથી સાંભળજો પ્રકરણ 21 જગત મારા ઘરમાં ભાગ 2 આપણે કીધું તે પ્રમાણે પાઠ્યપુસ્તકમાંથી બરાબર ને બાળકો ખેંચતાણ દરરોજની જેમ આજે પણ મમતાના ઘરમાં ઝઘડો શરૂ થયો કે ટીવી પર કયો કાર્યક્રમ જોવો મમતાનો ભાઈ ક્રિકેટ મેચ જોવા ઈચ્છે છે જ્યારે નાનકડી સેજલ પોતાના મનપસંદ ગીતો મમ્મી અને કાકી આમ તો ખાસ સખીઓ છે સખી એટલે બહેનપણી જેવું રહે છે પણ તેમની પસંદગી પણ કેવી છે જુદી જુદી છે એટલે કે અલગ અલગ છે એ પણ એક સરખું બંને જોતા નથી મમ્મીને સમાચાર જોવા ગમે તો કાકા કાકીને ધારાવાહિક સિરિયલ એટલે કે મમતાને કાર્ટૂન જોવું છે અને પપ્પાને ફૂટબોલ મેચ પપ્પા કહે છે કે તેઓને સાંજે જ ટીવી જોવા મળે છે આમ તો પપ્પા ક્યાં ગયા હોય બેટા ઓફિસ બરાબર ને અથવા મિલ ઉપર કારખાને ગયા હોય તો એમને ટીવી જોવા ક્યારે મળે સાંજે સવારે તો કાંઈ નવરાશ જ ના હોય એટલે ફુરસદનો સમય જ ના હોય અંતે દરેક જણે ફૂટબોલ મેચ જ જોવી પડી કારણ કે શું થવાનું હતું પપ્પા તો ઓફિસે ગયા હોય એટલે એમને સાંજે ટીવી જોવા મળે બરાબર ને અહીંયા તમને બતાવ્યું છે ટીવી અને ફૂટબોલ મેચ અને બધા સાથે બેસીને જુએ છે પણ સૂતા સૂતા જો ટીવી જોવું એ સારું કહેવાય નહીં ખરાબ ટેવ છે બરાબર બાળકો હવે આપણે પાના નંબર 160 પર જઈએ છીએ ચાલો વાત કરીએ શું તમારા ઘરમાં પણ પંખા ટીવી સમાચારપત્રો ખુરશીઓ કે કોઈ બીજી વસ્તુઓ માટે ઝઘડો થાય છે હા મને તો ખબર છે ત્યાં સુધી દરેક ઘરમાં કંઈક ને કંઈક બાબતે નાની નાની બાબતમાં ઝઘડા થતા હોય છે બરાબર ને બાળકો પણ એ સારી ટેવ ગણાય નહીં ખરાબ ટેવ છે બધાએ સંપીને જ રહેવું જોઈએ એ સારી ટેવ છે બરાબર તો હા અમારા ઘરમાં કંઈક ને કંઈક વસ્તુ બાબતે કોઈક વાર નાના મોટા ઝઘડા થાય છે બરાબર એ ઝઘડાનો આપણે શું લાવવો જોઈએ નિકાલ લાવવો જોઈએ તમારા ઘરમાં આવા ઝઘડા કોણ પતાવે છે અમારા ઘરમાં આવા ઝઘડા વડીલો પતાવતા હોય કે મમ્મી કે દાદી પતાવતી હોય બરાબર હવે આગળ તમારા ઘરના કોઈ રસપ્રદ બનાવ વિશે વાત કરો જ્યારે
કોઈ વસ્તુઓ માટે ઝઘડા થતા હોય ત્યારની. હા, અમારા ઘરમાં દરેક વ્યક્તિને ટીવી જોવાનો થાય છે, નક્કી થાય છે. પરંતુ થોડા મહિના અગાઉ એક રવિવારે કે કોઈ પણ એક વારે હું જ બોલું એ જ વાર નક્કી નહીં કરવાનો, બરાબર? દાદાને સમાચાર જોવા હતા, દાદીને શિવકથા કે કોઈ પણ રામાયણ મહાભારત એના પ્રસંગો જોવા હતા, મને અને પપ્પાને ક્રિકેટની ફાઇનલ મેચ જોવી હતી, બહેનને કાર્ટૂન ફિલ્મ જોવી હતી અને મમ્મીને સરસ મજાની આવતી સાથ નિભાના સાથિયા, કુમકુમ પગલા એવી સિરિયલો જોવી હતી. આ માટે ઝઘડા થયા. છેવટે પપ્પાએ શું કર્યું? ટીવી બંધ કરી દીધું. અને રવિવાર હોવાથી પપ્પાએ શું કીધું કે ચાલો ત્યારે આપણે ટીવી બંધ કરી દઈએ અને કાકા કે મામાના ઘરે અથવા બહાર જવાનો પ્રોગ્રામ બનાવીએ, બરાબર બાળકો? અને પછી બહાર જવાનો પ્રોગ્રામ નક્કી થયો. તમે લોકોને બીજે ક્યાંય ઝઘડતા જોયા છે? હા, અમે રેલવે સ્ટેશન ઉપર, પછી બસ સ્ટેશન ઉપર, ક્યાંક જ્યારે ખરીદી કરવા નીકળ્યા હોઈએ ત્યારે, ક્યાંક બસમાં ધક્કા મૂકી થતી હોય ત્યારે, આવા બધા પ્રસંગે અમે લોકોને ઝઘડતા જોયા છે. હવે તફાવત કેમ? સાંજના 7 વાગ્યા છે. કેટલા વાગ્યા છે બાળકો? 7 વાગ્યા છે. પ્રતિભા અને તેની બહેનપણીના ઘરેથી દોડતી દોડતી પોતાના ઘરે જઈ રહી છે. તેના ભાઈઓ સંદીપ અને સંજય તેમના મિત્ર સાથે શેરીમાં રમવામાં વ્યસ્ત છે, એટલે કે મગ્ન છે. એ લોકો હજી રમી જ રહ્યા છે. તેઓને ઘરે જવાની ઉતાવળ નથી. જો તેઓ ઘરે મોડા જાય તો પણ તેમને કોઈ લડશે નહીં. પ્રતિભાને લાગે છે કે આ બરાબર નથી. હા, એ પોતે છોકરી હતી એટલે એને એવો વિચાર આવે છે કે આ બાબત કંઈ સારી કહેવાય નહીં. કારણ કે જો છોકરાઓ હજી સુધી રમે છે તો પછી છોકરીઓને કેમ નહીં રમવા દેવાના, બરાબર? તેના માટે અલગ નિયમ અને તેના ભાઈઓ માટે બીજો નિયમ. આવું કેમ? પરંતુ તે શું કરે? એમાં તો એ કંઈ કરી શકે એવી હતી નહીં બાળકો, બરાબર? ચાલો ત્યારે આપણે એના વિશે પ્રશ્નોત્તરી દ્વારા ચર્ચા કરીએ. આ બાબતમાં તમારા ઘરમાં અથવા તમારા મિત્રોના ઘરમાં આવું થાય છે, તમે તેના વિશે શું વિચારો છો? હવે આવું થતું હોય તો આપણને એના વિશે પણ વિચાર તો આવતા હોય ને કે ભાઈ છોકરીઓને વહેલા ઘરે જતું રહેવાનું અને છોકરાઓને મોડા ઘેર જવાનું, તો પછી આવું કેમ? ના હો, આ બાબતમાં મારા ઘરમાં આવું જોવા મળતું નથી. કારણ કે અત્યારના જમાના પ્રમાણે તો છોકરા છોકરી બંને હળીમળી અને સાથે જ કામ કરતા જોવા મળે છે. એટલે અહીંયા એવું કીધું છે કે મારા ઘરમાં આવું જોવા મળતું નથી, પરંતુ મારા અમુક મિત્રોને ત્યાં આવું જોવા હજી પણ મળે છે કે છોકરો ભલે બહાર ગમે તેટલો સમય રમે, કૂદે, હરે, ફરે, પણ છોકરીઓને તો ઘરમાં જલ્દી આવી જ જવું જોઈએ. હું વિચારું છું મારા મંતવ્ય પ્રમાણે કે તમે પણ વિચારતા હશો,
આવું હોવું જોઈએ નહીં, બરાબર ને બાળકો? કે આપણા બંનેના ઉછેરમાં અને કાર્યોમાં કોઈ પણ ભેદભાવ હોવા જોઈએ નહીં, બરાબર ને બાળકો? એટલે કે છોકરા અને છોકરીઓ બંનેને સમાન ભાવે જ રાખવા જોઈએ. આગળ શું તમે વિચારો છો કે છોકરા અને છોકરીઓ, પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ નિયમો હોવા જોઈએ? ના હો, હું તો આવી વિચારતી જ નથી કે છોકરા અને છોકરીઓ, પુરુષો અને મહિલાઓ આ બંને માટે અલગ નિયમ ન હોવા જોઈએ. બંને માટે કેવા નિયમ હોવા જોઈએ બેટા? સરખા? ના, બંને માટે અલગ અલગ નિયમો ન હોવા જોઈએ. બંને માટે એક જ સરખા નિયમો હોવા જોઈએ. કે સ્ત્રી એ પુરુષને સમોવડી છે, એટલે કે સ્ત્રી વગર પુરુષનું જીવન નકામું બની જાય છે, એટલે કે બંને જીવન રથના બે પૈડા સમાન છે. જેમ એક ગાડાનું એક પૈડું તૂટી જાય તો એમ ચાલતું નથી જીવનમાં ગાડું, તેવી જ રીતે આ જીવનનું ગાડું પણ એવું જ રીતે છે કે જો મહિલા જતી રહે તો પુરુષ થોડો ઓછું કામ કરતો થઈ જાય છે. એને સમોવડી ભાગ જે હતો એને સાથે ને સાથે ઊભી રહેનાર વ્યક્તિ ચાલી ગઈ છે. જ્યારે મહિલાને પણ એવું છે, પુરુષ એમની સાથે ન હોય ત્યારે એમને પણ ગમતું હતું નથી, કારણ કે એમને સમોવડી એમના ઘરમાં કમાવનાર વ્યક્તિ ચાલ્યું ગયું છે. એટલે સ્ત્રીને પણ પુરુષ જેટલું સન્માન મળવું જોઈએ. સમાજની આપણી જૂની માન્યતા તજી દેવી જોઈએ, એટલે કે એ હવે આ જમાના પ્રમાણે રાખવી જોઈએ નહીં બાળકો. સમજમાં પડે છે ને તમને? સમજ આવે છે ને કે કેવી રીતે સમોવડી કહેવાય? કે બંને સાથે હળી મળીને કામ કરવું જોઈએ. જો છોકરાઓએ છોકરાઓ માટેના અને છોકરાઓએ છોકરીઓએ છોકરાઓ માટેના અને છોકરાઓએ છોકરીઓ માટેના પરંપરાગત રીતે, પરંપરાગત એટલે કેટલાય વર્ષોથી ચાલ્યું આવતું હોય તેવું રીતે ચાલ્યા આવતા નિયમો પાળવાના હોય તો શું થશે? વિચારો જોઈએ શું થાય બેટા. મેં તમને સમજાવ્યું તે પ્રમાણે કે જો આવું થાય તો બધાને પરેશાની ઊભી થાય, એટલે કે મુશ્કેલી ઊભી થાય. પરંપરાગત ચાલ્યા આવતા નિયમોમાં હંમેશા પુરુષ પ્રધાન સમાજને સ્વીકારી ન શકે અને ઝઘડા થાય, વ્યવસ્થા ભાગી પડે. આ કરતા છોકરાઓ અને છોકરીઓએ પોતપોતાના કાર્ય એટલે કામોમાં અને ફરજો બંને સાથે મળીને જ બજાવી જોઈએ. જરૂર પડે એકબીજાને મદદરૂપ થવું જોઈએ. બંને સમાન જ છે એવો અનુભવ કે અહેસાસ કરવો જોઈએ. હવે આપણે મીના કાકી છે આપણા પાઠમાં, તો એ મીના કાકી શું કરે છે? અહીંયા મીના કાકી બધાને લઈને ફરવા ગયા હોય છે દરિયા કિનારે, બરાબર? તમને ખબર છે બેટા, દરિયા કિનારે, નદી કિનારે કે ક્યાંક પણ આપણે ફરવા ગયા હોઈએ તો ત્યાં આજુબાજુ ખાણીપીણીની લારીઓ હોય જ છે અને ફેરિયાઓ પણ હોય છે. તો એ ફેરિયાઓ પાસેથી આપણે કંઈક લેતા હોઈએ છીએ. એવી રીતે અહીંયા મીના કાકીની સાથે જે પણ ગયા હતા તે કંઈકનું કંઈક
खरीदी करे छे એ બતાવેલું છે. બરાબર બાળકો? એક દિવસ મીના કાકી, પિન્ટુ અને પિન્કી તથા તેમના મિત્રોને દરિયા કિનારે લઈ ગયા. મીના કાકી કોને લઈ જાય છે? પિન્ટુ અને પિન્કી અને એમની સાથે એમના મિત્રોને ક્યાં ફરવા લઈ ગયા? દરિયા કિનારે. બરાબર ને બાળકો? તેઓ રેતી અને પાણીમાં ખૂબ રમ્યા. શું કર્યું એ લોકોએ? રેતી અને પાણીમાં ખૂબ રમ્યા. પછી શું કરી? ચકડોળની સવારી કરી. ત્યારબાદ તેમણે થાકી ગયા હતા અને ભૂખ પણ લાગી હતી. રમ્યા એટલે લે ભેળ પૂરી ખાધી અને પછી ફુગ્ગાઓ લીધા. પછી દરેકે બરફ ગોળો કુલ્ફીની મજા માણી. કુલ્ફી વેચનારે આપણે વેચને જે એને પૈસા તો આપવા જ પડે ને બેટા, તો કુલ્ફી વેચનારે પૈસા લેવામાં થોડી ભૂલ કરી. આ ભૂલે સારી કહેવાય બાળકો? આપણે પૈસા ગણવામાં ભૂલ કરીએ સારી કહેવાય? ન સંભળાયું મને બરાબર? બરાબર બોલો ને. હા, ન કહેવાય. તો એ જે ભૂલ કરી હતી એ આ મીના કાકી સુધારી છે. હો જો બાળકો, તેણે સાતને બદલે પાંચ કુલ્ફીના જ પૈસા ગણ્યા હતા. બાળકોએ વિચાર્યું આપણા પૈસા બચ્યા? ના પણ, આ વેપારી મહેનત કરીને વેચે છે, આખો દિવસ ફરે છે, એટલે આપણે એમને પૂરા પૈસા આપવા જ જોઈએ. બરાબર ને બાળકો? પરંતુ મીના કાકીએ તો શું કર્યું? કુલ્ફી વેચનારને સાત કુલ્ફીના જ પૈસા ચૂકવ્યા. મીના કાકીએ તે દિવસે જ જે કર્યું તે બાળકો હંમેશા યાદ રાખજો. હો તમે પણ બાળકો, કોઈ દિવસ આપણે કોઈનું અનિતિનું લેવાનું નહીં. બરાબર ને બાળકો? તમારી કલ્પનાથી આ વાર્તાનો અંત બદલાવીને વાર્તા તમારી નોટબુકમાં એક લખશો ને? હા, અચૂકથી આ પાના નંબર 161 ઉપરનું જોયું આપણે. હવે આપણે જઈશું 162 ઉપર. તમારા કુટુંબમાં કોઈ મીના કાકી જેવું છે? કોણ? હા, અમારા કુટુંબમાં મારા મમ્મી જ મીના કાકી જેવા છે. કેવી રીતે? તો એ પણ જ્યારે કંઈ પણ ખરીદી કરવા ગયા હોય ત્યારે કોઈનાથી ભૂલ થઈ હોય અથવા તેમણે પૈસા જે પાછા આપ્યા હોય એ વધારે ભૂલમાંથી પાછા અપાઈ ગયા હોય તો મારી મમ્મી અચૂકથી એ પૈસા વેપારીને પાછા આપે છે. બરાબર ને બાળકો? તો આપણે પણ સારી ટેવ જ શીખવાની. જો મીના કાકીએ ગુલ્ફી વેચનારને ઓછા પૈસા ચૂકવ્યા હોત તો બાળકોએ શું વિચાર્યું હોત? આ વિશે તમે શું વિચારો છો? જો મીના કાકીએ ગુલ્ફી વેચનારને ઓછા પૈસા ચૂકવ્યા હોત તો બાળકો મીના કાકી જેમ પ્રામાણિક છે એમ માનત નહીં, પણ તેમણે પોતાની પ્રામાણિકતા બતાવી, એ બાળકોને ગમ્યું. બરાબર ને બાળકો? તમારા કુટુંબમાં પણ કોઈ મીના કાકી જેવું છે એ મેં તમને પૂછ્યું હતું. હા, તો મારી મમ્મી એવું મેં તમને કીધું. બરાબર ને? તો એ આપણે એમની જે પણ કંઈ પૈસાની ભૂલ થઈ હોય તે આપણે એમને સુધારી આપવાની. તો વેપારી નાના હોય તો એમને નુકસાન જાય નહીં. હવે આગળ, મીના કાકીએ જે કેટલી કુલ્ફીના પૈસા આપ્યા હતા? શા માટે મીના કાકીએ સાત કુલ્ફીના પૈસા આપ્યા? કારણ કે તેમણે સાત કુલ્ફી ખરીદી હતી. બરાબર ને બાળકો? એટલે એમણે એટલાની જ ચૂકવણી કરી. હવે હું શું કરું? અહીંયા હવે તમને અક્ષય તેની દાદી અક્ષયને શું સમજાવે છે
એના વિશેની ચર્ચા કરીએ. અક્ષય તેની દાદીને ખૂબ ચાહે છે, એટલે કે વહાલ કરે છે. તેની દાદી પણ તેને ખૂબ જ વહાલ કરે છે. તે સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી છે, એટલે કે એમને ચોખ્ખાઈ ગમે છે. એ ગમે તેમ ગંદા રહેતા નથી, કે ગંદકી પણ એમના ઘરની આજુબાજુ અને એમના ઘરમાં પણ રાખતા નથી. અનિલ અક્ષયનો મિત્ર છે. અક્ષયનો મિત્રનું નામ શું બેટા? અનિલ. તેની દાદીને પણ અનિલ પસંદ છે. અક્ષયની દાદીને અનિલ ગમે છે, પરંતુ એક વાત તે વારંવાર કહે છે કે તેને અનિલના ઘરે કોઈ વસ્તુ ખાવાની કે પીવાની નહીં. તો એનું કારણ શું હશે? હા બેટા, તમને ખબર પડી ગઈ કે તેને ત્યાં સ્વચ્છતા નહીં હોય, એટલે કે ગંદકી હશે. કારણ કે તેના ઘરે અવરનવર કોઈકને કોઈ બીમાર રહે છે. શેના કારણે બીમારી આવે બેટા? જો તમે ઘરમાં ચોખ્ખાઈ રાખો નહીં, ગંદકી હોય, આપણા ઘરમાં ખૂબ મચ્છર હોય, તો પણ આપણે રોગના ભોગ બનીએ. તો એ કેવી રીતે થાય બેટા? મચ્છર પણ ગંદકીના કારણે અથવા પાણીને આજુબાજુ ખાબોચિયા ભરેલા હોય એના કારણે થતી હોય છે. એક દિવસ અનિલના ઘર નજીકના મોટા મેદાનમાં વોલીબોલની મેચ હતી. તે દિવસે ખૂબ ગરમી હતી, તો આપણને ખબર પડી જાય ને કે ઉનાળાની ઋતુ ચાલતી હશે. અને દરેક જણ મેચ પછી ખૂબ જ થાક્યા હતા. અને એની સાથે શું લાગે આપણને બેટા? તરસ અને તરસ્યા પણ થયા હતા. અનિલે બધાને તેના ઘરે આમંત્રણ આપ્યું કે મારા ઘરે આવો. અનિલની માતાએ બધાને પાણી આપ્યું. શું આપ્યું બેટા? પાણી. કેમ કે બધા રમીને થાક્યા હતા અને તરસ પણ લાગી હતી. આપણે પણ આપણો બાટલો જ્યારે રમીને ઊંબા થઈએ ત્યારે બાટલામાંથી પાણી કાઢીને પીતા હોઈએ છીએ, કારણ કે આપણો બાટલો આપણી સાથે જ રાખતા હોઈએ છીએ. બધાએ પાણી પીધું. જ્યારે અનિલે પાણીનો પ્યાલો અક્ષયને આપ્યો, ત્યારે અક્ષયને એના દાદીએ જે કાંઈ કીધું હતું તે યાદ આવ્યું. એટલે કે તેને અચાનક તેના દાદીની ચેતવણી યાદ આવી. અક્ષય અનિલ સામે જોઈ રહ્યો હતો. તે જાણતો ન હતો કે શું કરે. એને ખબર જ ન હતી કે એ શું કરે. એટલે એ વિચારતો રહી ગયો કે મારે પાણી પીવું કે ના પીવું. હવે આપણે 162-163 પાના નંબર ઉપર જઈએ છીએ, કે હવે એના વિશેના પ્રશ્નોત્તરની આપણે ચર્ચા કરીશું. તમને શું લાગે છે અક્ષય શું કરશે? મને લાગે છે કે અક્ષયે પાણી પી લેવું જોઈએ. પણ અક્ષય તેમ જ કરશે, પાણી પી લેશે, કારણ કે રમીને થાક્યો હતો. પણ એના દાદીએ તો એવું કીધું હતું કે એના ઘરમાં બીમારી બહુ છે, તેથી ત્યાં પાણી પીવું કે ખાવું જોઈએ નહીં. અક્ષય કેમ ગૂંચવણમાં છે? અક્ષય એ માટે ગૂંચવણમાં છે કે દાદીમાએ તેને અનિલના ઘરે કોઈ પણ વસ્તુ ખાવા પીવા માટે ના કહી હતી. શું કહી હતી? ના પાડી હતી. પરંતુ તે મિત્રતાને લીધે પાણીનો પ્યાલો લેવાની ના કહી શકે તેમ નથી. હવે અક્ષયની દાદીએ તેને અનિલના ઘરે પાણી પણ ન પીવાની ચેતવણી કેમ આપી હતી એ મેં તમને નોટમાં સમજાવ્યું છે. છતાં પણ હું તમને અહીંયા મૌખિક સમજાવું છું થોડું ઘણું, કે અક્ષયની દાદીએ જે એના ઘરની ગંદકી જોઈ હતી અને એના ઘરમાં વારંવાર બીમારી
પડતા હતા લોકો તે એમને ખબર હતી, માટે તે પાણી પીવાની પણ ના પાડે છે. તમે અક્ષયની દાદી સાથે સંમત છો? હા, આપણે અક્ષયની દાદી સાથે સંમત રહેવાનું જ, કારણ કે જ્યાં રોગ હોય, ગંદકી હોય, ત્યાં રોગ હોય જ બેટા. એટલે આપણે રોગોથી દૂર રહેવા માટે ગંદકી દૂર કરવી જ જોઈએ, આપણા શ્રીમાન મોદીજી, બરાબર ને? એ પણ શું કહે છે, સ્વચ્છતા રાખો, ગમે ત્યાં કચરો ફેંકો નહીં, ડસ્ટબિનનો જ ઉપયોગ કરો, એ આપણા માટે સારી બાબત છે. એટલે કેમ કે સ્વચ્છતા રાખવી એ સૌ માટે જરૂરી છે. સ્વચ્છતાથી બીમારી દૂર ભાગે છે. જો અનિલના ઘરે સ્વચ્છતા રાખી ન હોત તો વારંવાર કોઈને કોઈ બીમાર પડતું ન હોત. અહીંયા આપણો ભાગ બે પૂરો થાય છે ચોપડીમાંથી, બરાબર. હવે ભાગ ત્રણમાં મેં તમને બાળકો ભાગ બેમાં જે સમજણ આપી, જેટલું સમજાવ્યું, આપણા હું શું કરું ત્યાં સુધીના પ્રશ્નોત્તરીની ચર્ચા મારફતે તે તમે બધાએ ત્યાંથી સાંભળી હશે. એને એના પ્રશ્નોના જવાબ પણ તમારે વારંવાર ત્યાંથી સાંભળવાના. પછી વિડીયોને શું કરવાનું, લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઇબ તો અચૂકથી કરવાનું. જય હિન્દ, જય ભારત.